આપણે યુકેજીના ક્લાસમાં અલંકાર અંગ્રેજી સ્ટેપ સેકન્ડની ચોપડીમાં આપણે આગળ જોશું. તેમાં પાના નંબર 10 ઉપર આપણે આગળ જોશું. એમાં આપણે ઉપર શું આપેલું છે, મૂળાક્ષરો એ થી એફ બરાબર ને સ્ટેપ સેકન્ડ બરાબર. એમાં આપણે સૌથી પહેલાં શું આપેલું છે તો કે એ બી સી ડીમાં આપણે સૌથી પહેલાં શું આવે તો કે એ. એ એટલે શું થાય, આ ચિત્ર કેનું છે, એપલ. એપલને ગુજરાતીમાં શું કહેવાય, સફરજન. એટલે એપલનો સ્પેલિંગ શું થાય, એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન બરાબર. હવે બાજુમાં જોશું, બાજુમાં આપણે કેનું નિશાન આપેલું છે, ચિત્ર કેનું આપેલું છે તો કે તીરનું બરાબર. તો આપણે ઇંગ્લિશમાં શું કહેવાય, એને એરો કહેવાય બરાબર. તો એરોને આપણે સ્પેલિંગ બોલશું, એ ડબલ આર ઓ ડબલ યુ, એરો એટલે તીર બરોબર. આપણે હવે નીચે શું કરવાનું છે, આ રીતે આપણે દરેક ખાનામાં એ લખવાના છે બરોબર. તો સૌથી પહેલાં આપણે ટપકા આપ્યા છે એમાં આપણે ઘૂંટીશું. તો કે એક રીતે આ એક, પછી બીજું, પછી વચ્ચે શું કરવાનું, આ રીતે આપણે લીટો કરવાનો. એટલે શું બન્યું, એ. એ એટલે એપલનો એ બરોબર. આ રીતે આપણે બાજુમાં પણ સરસ મજાના એ આપણે લખતું જવાનું છે અને બોલવાનું છે, એ એપલનો એ, એ એરાનો એ બરોબર. આ રીતે આપણે એ લખવાના છે. ટપકામાં આપણે આપ્યા છે એને આપણે ઘૂંટવાના છે, એ એરોનો એ, પછી એ એટલે એ એપલનો એ. આ રીતે આપણે દરેકમાં સરસ મજાનું ઘૂંટવાનું છે ને બોલવાનું છે બરાબર. હવે આપણે નીચે જોશું, નીચે આપણે ટપકા આપ્યા છે એમાં પણ આપણે ઘૂંટવાનું છે, એ એપલનો એ, પછી એ શું કહેવાય, એરાનો એ બરોબર. આ રીતે આપણે દરેકમાં ખાનામાં ઘૂંટવાનું છે. શું ઘૂંટવાનું છે તો કે એ. આ રીતે આપણે દરેક ખાનામાં સરસ મજાના એ આપણે લખવાના છે બરાબર. હવે આપણે નીચે જોશું, નીચે આપણે શું આપ્યું છે, ટપકા દ્વારા આપણે એ આપેલો છે એને પણ આપણે ઘૂંટીશું જે રીતે આપણે ઉપર ઘૂંટ્યું બરાબર. આ રીતે આપણે એ એપલનો એ, એ એરોનો એ, આ રીતે આપણે બોલવાનું છે અને દરેક ખાનામાં આપણે ઘૂંટવાનું છે. આ રીતે આપણે દરેક ખાનામાં એ એપલનો એ, પછી એ એરાનો એ, આ રીતે આપણે દરેક ખાનામાં એ લખતું જવાનું છે ને ઘૂંટતું જવાનું છે બરોબર. હવે આપણે નીચે જોશું, નીચે આપણે ખાનામાં ટપકા આપ્યા નથી બરોબર. તો ટપકા નથી આપ્યા તો હવે આપણે શું કરીશું, ઉપર આપણે ઘૂંટ્યું એ પ્રમાણે આપણે હવે લખવાનું છે. એટલે આપણે એક લીટો આ રીતે કરવાનો, પછી બાજુમાંથી આ રીતે બીજો લીટો, ને પછી આ રીતે વચ્ચે લીટો બરોબર. એટલે શું બન્યું, એ એપલનો એ, પછી એ એરાનો એ બરોબર. આ રીતે આપણે સરસ મજાના એ લખવાના છે. આ
આ રીતે આપણે દરેક ખાનામાં એ લખતું જવાનું છે ને બોલતું જવાનું છે. આ રીતે આપણે સરસ મજાના એ આપણે લખવાના છે, બરોબર. હવે આપણે નીચે જશું. નીચે આપણે લાઇનમાં કંઈ આપ્યું નથી, તો આપણે જે રીતે ઉપર આપણે એ લખ્યો એવી જ રીતે આપણે નીચે પણ એ લખવાનો છે. આ રીતે આપણે સરસ મજાના એ લખતું જવાનું છે. બરાબર. હવે આપણે નીચે આપણે ખાનામાં કાંઈ આપ્યું નથી, તો છેટ સુધીની લાઇનમાં આપણે આ રીતે પેન્સિલની મદદથી એ લખવાના રહેશે, બરાબર. હવે આપણે પેજ નંબર 11 એટલે 11 ઉપર જોશું. એમાં આપણે બી આપેલું છે. આપણે આગળ શું શીખ્યા? એ શીખ્યા. હવે આપણે બી શીખશું. બી એટલે બુક. બુક એટલે ગુજરાતીમાં શું કહેવાય? ચોપડી, બરાબર. તો બુકનો સ્પેલિંગ શું છે? બી ડબલ ઓ કે. બુક એટલે ચોપડી. બાજુમાં જોશું બી એ ટી, બેટ એટલે ગુજરાતીમાં પણ શું કહેવાય? એને બેટ જ કહેવાય, બરાબર. હવે આપણે નીચે આપણે બી આપણે ટકા દ્વારા આપેલ છે એને આપણે ઘૂંટવાનું છે ને બોલવાનું છે. આ રીતે આપણે પહેલે સીધો લીટો અને પછી આપણે આવી રીતે તગડાનો ત કરીશું એટલે શું બનશે? બી બનશે. બી એટલે બુક. પછી શું થાય? બી એટલે બેટ. આ રીતે આપણે દરેક ખાનામાં બી લખવાનું છે અને ઘૂંટવાનું છે અને બોલવાનું છે. આ રીતે આપણે પહેલે સીધો લીટો પછી શું કરવાનું? આ રીતે આપણે તગડો કરવાનો એટલે શું બને? બી એટલે બુક. બી એટલે બેટ. આ રીતે આપણે દરેક ખાનામાં બી લખવાના છે, બરોબર. હવે આપણે ઉપર આપણે ઘૂંટ્યું એવી જ રીતે આપણે નીચે જશું. નીચે આપણે ટપકાર મદદથી આપણે બી આપેલા છે એને આપણે ઘૂંટવાનું છે એટલે આપણે પહેલે આ રીતે આપણે ટપકાની મદદથી દરેક ખાનામાં બી લખવાનું છે. બી એટલે શું થાય? તો કે બી એટલે બુક. પછી બી એટલે બેટ. આ રીતે આપણે દરેક ખાનામાં બી લખતું જવાનું છે અને બોલવાનું છે. ખાનાની અંદર જ આપણે સરસ મજાના બી આપણે ઘૂંટવાના છે, બરોબર. હવે આપણે નીચે જોશું. નીચે પણ શું આપેલું છે? ટપકાની મદદથી બી આપેલા છે એટલે બી એટલે શું થાય? બુક. બી એટલે બેટ, બરોબર. એટલે આપણે પાછું અહીંયા પણ આ રીતે ઉપર આપણે ઘૂંટ્યું એ જ રીતે આપણે નીચે પણ બી ઘૂંટવાનું છે પેન્સિલની મદદથી જ આપણે બી લખવાનું છે. આ રીતે આપણે સરસ મજાના ખાનામાં બી લખવાના છે. બરોબર. હવે આપણે ઉપર મુજબ ઘૂંટાઈ ગયા. હવે નીચે જોશું. નીચે આપણે શું આપેલું છે? બી આપેલું છે, બરોબર. ને બાજુમાં આપણે ટપકા આપ્યા નથી, તો આપણે હવે
લખવાનું છે, બરોબર? આ રીતે આપણે સરસ મજાના બી ખાનામાં લખતું જવાનું છે. બી એટલે શું થાય? તો કે બુક. પછી શું? બી એટલે બેટ. આ રીતે આપણે દરેક ખાનામાં બી લખવાના રહેશે. આ રીતે આપણે સરસ મજાના બી એટલે બુક, બી એટલે બેટ, આ રીતે આપણે બી લખવાના છે, બરોબર? હવે નીચે પણ આપણે શું આપેલું છે? ખાના ખાલી આપેલા છે. તો દરેક ખાનામાં આ રીતે આપણે સરસ મજાના બી લખવાના રહેશે, બરોબર? આડા અવળા ક્યાંય લીટા કરવાના નથી, આપણે બી જ લખવાના છે. જે રીતે આપણે ઉપર લખ્યા એ જ રીતે આપણે નીચે લખવાના છે, બરોબર?